दातीवाड़ा तालुका सरकारी खरीद वेचाण संघनी चूंटणी में नटुभाई पटेल समर्पित पेनल में बन्ने उम्मीदवारों भव्य विजय थयो हतो। दांतीवाड़ा तालुका सहकारी खरीद वेचाण संघनी सामान्य चूंटणी में 14 बैठकों पैकी 12 बैठकों बिनहरीफ विजेता बनी हती। जारे बे बैठकों पर 7/1/2021 ना रोज मतदान थयेल तेनी गणतरी आज रोज हती, जेमा गणपतसिंह देवड़ा अने महेन्द्रभाई पटेल नो भव्य विजय थयो हतो। दांतीवाड़ा तालुकाना भाजपना पूर्व प्रमुख अने सहकारी आगेवान नटुभाई पटेलनी पेनलना बन्ने उम्मीदवारोनो भव्य विजय थता दांतीवाड़ा तेमज तेमना समर्थकोमां खुशी जोवा मळी हती। सरकारी माळखाना परिणामो જોતા દાંતીવાડા તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। દાંતીવાડા તાલુકાની ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે દાંતીવાડા તાલુકાની 14 જેટલી જે મતગણતરી જે ઉમેદવારની જે આજે મતગણતરી હતી જે આજે પૂર્ણ જાહેર થઈ ગઈ છે, જેમાં 10થી વધુ પેનલની સાથે જે ખેડૂત અગ્રણી નટુભાઈ ચૌધરી અને ભાજપના જે કાર્યકર્તા પીઠ કાર્યકર જે ગણવામાં આવે છે, જેમની સાથે આપણે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ। સાહેબ, આજે દાંતીવાડા તાલુકાની ખરીદ વેચાણ સંઘની ચૂંટણી શું કહેશો, કેટલી સીટ? આજે દાંતીવાડા તાલુકાના સૌ સહકારી આગેવાનો તમામ સેવા સહકારી મંડળીના સૌ પ્રતિનિધિના સાથ સહકારથી દાંતીવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણની 14 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થઈ હતી। આજે બે ચૂંટણીની જે ચૂંટણી યોજાણી હતી એનું મતદાનની ગણતરી હતી, એમાં પણ અમારા સમર્થિત બંને ઉમેદવારોનો આદરણીય ગણપતસિંહજી દેવડા અને મહેન્દ્રભાઈ પટેલનો ભવ્ય વિજય થયો બદલ દાંતીવાડા તાલુકાના સૌ સહકારી આગેવાનો અને વિવિધ મંડળીના સૌ પ્રતિનિધિઓએ જે અમારા ઉપર વિશ્વાસ રાખી અને મતદાન કર્યું બદલ હું સૌ મંડળીના પ્રતિનિધિશ્રીઓનો તાલુકાના સૌ લોકોનો હૃદયપૂર્વકનો એમનો આભાર માનું છું। અને આ 14 બેઠકો પૈકી 10 તેનાથી પણ વધુ સભ્યો એ અમારી સાથે સમર્થિત છે, એટલે આ તાલુકા સંઘની ચૂંટણીમાં બહુ મોટી સાથે આ દાંતીવાડા તાલુકાના ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળી રહે અને વિવિધ સહકારી જે સબસિડીની યોજનાઓ છે એનો લાભ તાલુકાના ખેડૂતોને મળે એના માટે અમે પૂરતા પ્રયત્નો કરીશું। સાહેબ, અગાઉ જે બેંકની જે ચૂંટણી હતી જે યોજાઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક માઇક્રો પ્લાનિંગ જે સીઆર પાટીલનું જે માઇક્રો પ્લાનિંગ ગણવામાં આવ્યું હતું એને લઈને કેવા પ્રકારના રિઝલ્ટો અહીંયા? બનાસ બેંકની ચૂંટણીની અંદર આમ તો મેન્ડેટની પ્રક્રિયા એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી હતી, અગાઉ સહકારી સંસ્થાઓની અંદર એ મેન્ડેટની પ્રક્રિયા નથી, અમારા ધ્યાનની અંદર ધ્યાનમાં પણ એ મેન્ડેટનો વિષય ક્યાંય હતો નહીં। પણ છેલ્લી ઘડીએ જ્યારે ફોર્મ પરત ખેંચવાના હતા એકાદ કલાક પહેલાં મને જાણ કરવામાં આવી કે ભાઈ પાર્ટી દ્વારા મેન્ડેટ જે આપવામાં આવ્યો છે એ મેન્ડેટ પણ વર્ષોથી કોંગ્રેસમાં કામ કર્યું અને થોડાક સમય પહેલાં જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા અને એ પણ દાંતીવાડા તાલુકાના બહારના વ્યક્તિ એટલે સ્થાનિક દાંતીવાડા તાલુકાના સ્થાનિક વ્યક્તિ નહોતા, એવા વ્યક્તિને એક જિલ્લાના અહીંયા ધાનેરા વિધાનસભા બહારના કોઈ વ્યક્તિના કહેવાથી મેન્ડેટ આપવામાં આવ્યો, એમાં પણ દાંતીવાડા તાલુકાના સૌ ખેડૂત આગેવાનો સહકારી આગેવાનો ભારે નારાજગી હતી, એમાં અમે અમારી ઉમેદવારી ચાલુ રાખી હતી પણ પરિણામ એ પાર્ટીલક્ષી ગયું હતું। આજે પણ અમે ભારતીય જનતા પાર્ટીના એક શુભેચ્છક કાર્યકર તરીકે એ કામ કરતા રહેશું અને પાર્ટી ઉપર અમને ભરોસો છે કે આવનાર સમયની અંદર ખૂબ સારા પરિણામો આ દાંતીવાડા તાલુકામાં મળે એવી અમને આશા પણ છે। વિધાનસભાની ચૂંટણીની અંદર હજુ એકાદ વર્ષનું બાકી છે, ભારતીય જનતા પાર્ટીની અંદર બધા જ કાર્યકરો સાથે મળી અને કામ કરશે, આ વિસ્તારના સ્થાનિક જે નાના મોટા પ્રશ્નો છે એની અંદર પણ યોગ્ય ફોરમની અંદર ચર્ચા કરી એનું નિરાકરણ આવે અને આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર ધાનેરા વિસ્તારમાંથી સ્થાનિક ઉમેદવાર મુકાય અને એ વિજેતા બને એના માટેના પણ પ્રયાસો અમારા થકી રહેશે। તો આ હતા દાંતીવાડા તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ, જેઓ દાંતીવાડા તાલુકામાં અનેક લોકોના પડતર પ્રશ્નો માટે વાચા આપવાનું અનેક વખત કામ કરી ચૂક્યા છે, પરંતુ વાત કરવામાં આવે તો સહકારી માળખાની જે બનાસ બેંકની જે ચૂંટણી આગામી સમયમાં થોડા સમય પહેલા જે જાહેર કરવામાં આવી હતી ત્યારે કંઈક ને કંઈક સી આર પાટીલ દ્વારા જે માઇક્રો પ્લાનિંગને લઈને આજે અમુક જે લોકો છે એમના કહેવાથી અમુક જે પીઠબળ જે છેવાડાના લોકોના પડતર પ્રશ્નોને ધ્યાને રાખી અને સરકાર સુધી જે પહોંચાડવાનું જે ભગીરથ કામ કરતા હતા એવા લોકોને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા સાઇડમાં કરી દેવામાં આવ્યા છે। આનું ગંભીર પરિણામ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટપણે પડે એવું હાલથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ત્યારે કહી શકાય કે ખેડૂતોના જે પીઠ નેતા નટુભાઈ ચૌધરી દ્વારા જે સંઘની પણ ચૂંટણીમાં એમનું ભવ્ય વિજય થયો છે, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સી આર પાટીલનું આ જે માઇક્રો પ્લાનિંગ છે જે ગણિત છે સ્પષ્ટપણે અહીંયા દાંતીવાડા તાલુકામાં તો ખોટું પડી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા।